નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી ગણેશમાં જય માતાજી આજે આપણે આ વિડીયોમાં ધોરણ સાતમાં ગણિત વિષયમાં પ્રકરણ ચૌદ વિદ્યાર્થી મિત્રો તો દરેક વિદ્યાર્થી મિત્રોનું આ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે દરેકને હાર્દિક શુભકામનાઓ તો શરૂઆત કરીએ ધોરણ સાત ગણિત વિષય પ્રકરણ ચૌદ સમિતિ એમાં જોઈશું આપણે સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ ત્રણ દાખલો નંબર ચાર ખાલી જગ્યા પૂરો અહીંયા આપણે કોલમ આપ્યા છે આકાર પરિભ્રમણ કેન્દ્ર પરિભ્રમણનો ક્રમ પરિભ્રમણ કોણ પેલો આકાર આપે છે ચોરસ તો પરિભ્રમણ કેન્દ્ર આવશે વિકર્ણોનું છેદ બિંદુ પરિભ્રમણનો ક્રમ ચાર કોણ નેવું અંશ લંબ ચોરસ વિકર્ણોનું છેદ બિંદુ ક્રમ બે અને એકસો એંશી અંશ ત્યારબાદ જોઈશું આગળ સમબાજુ ચતુષ્કોણ વિકર્ણોનું છેદબિંદુ ક્રમ પરિભ્રમણનો ક્રમ બે અને એકસો એંશી અંશ પરિભ્રમણ કોણ આગળ વધીશું સમ બાજુ ત્રિકોણ મધ્યગાઉનું છેદ બિંદુ ક્રમ ત્રણ એકસો વીસ અંશ નિયમિત ષટકોણ વિકર્ણનું છેદ બિંદુ છ અને સાહીઠ અંશ વર્તુળ કેન્દ્ર અસંખ્ય અને દરેક ખૂણો દરેક ખૂણો અર્ધવર્તુળ કેન્દ્ર એક અને ત્રણસો સાહીઠ અંશ તો આ તરીકે લી ખાલી જગ્યા પૂરી આપણે આકાર પરિભ્રમણ કેન્દ્ર પરિભ્રમણનો ક્રમ લખ્યો અને પરિભ્રમણ કોણ લખ્યો હવે વાત કરીશું દાખલા નંબર પાંચ એવા ચતુષ્કોણનું નામ જણાવો કે જેની રૈખિક સમિતિ અને પરિભ્રમણ સમિતિ બંનેનો ક્રમ એક કરતાં વધુ હોય તો એ આપણે જવાબ લખ્યો છે ચોરસ લંબચોરસ અને અને સમબાજુ ચતુષ્કોણ એ એવા ચતુષ્કોણ છે કે જેમને રૈખિક સમિતિ અને પરિભ્રમણ સમિતિ બંનેના ક્રમ બંનેના ક્રમ એક કરતાં વધુ છે કયા કયા ચોરસ લમ ચોરસ અને સમબાજુ ચતુષ્કોણ એ એવા ચતુષ્કોણ છે કે જેમણે રૈખિક સમિતિ અને પરિભ્રમણ સમિતિ બંનેના ક્રમ એક કરતાં વધુ છે તો આ થયો દાખલા નંબર પાંચ જોઈશું દાખલ નંબર છ કે અંત્રથી સાહીઠ હાઉસ ફર્યા પછી આકૃતિ તેની મૂળ સ્થિતિના જેવી જ દેખાય છે તો બીજા કયા ખૂણાઓ માટે આવું થશે એમ એવું આપણને પૂછ્યું છે

દાખલો નંબર સાત નીચે આપેલા ખૂણાઓ માટે શું આપણે એક કરતાં વધુ ક્રમની પરિભ્રમણીય સમિતિ મેળવી શકીએ એવું આપણે કીધું છે એમાં પહેલું પિસ્તાલીસ અંશ તો લખ્યું આપણે ત્રણસો સાહીઠ અંશને પિસ્તાલીસ વડે નિશેષ ભાગી શકાય છે માટે પિસ્તાલીસ અંશના ખૂણા માટે એક કરતાં વધુ ક્રમની પરિભ્રમણીય સમિતિ મેળવી શકાય બીજું જોઈશું સત્તર અંશ ત્રણસો સાહીઠ અંશને સત્તર અંશ વડે નિશેષ ભાગી શકાય નહીં માટે સત્તર અંશના ખૂણા માટે એક કરતાં વધુ ક્રમની પરિભ્રમણીય સમિતિ મેળવી ન શકાય વિદ્યાર્થી મિત્રો આ વિડીયો સાથે સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ ત્રણ જે બાકી હતું આપણે એ પૂરું થાય છે અને પ્રકરણ ચૌદ સમિતિ પણ પૂરું થાય છે પછી આપણે પછીના વિડીયોમાં આપણે જોઈશું છેલ્લું ચેપ્ટર પ્રકરણ પંદર ઘન ઘન આગ્રહનું પ્રત્યક્ષીકરણ એની આપણે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં તમને ખૂબ જ સમજ પડશે તેવી આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો શ્રી ગણેશનામાં જય માતાજી